વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યની એવી થિયરી નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપ વિશે ભણવાના છે. એના માટે આપણે આ પૃથ્વી વિચારી જેની ત્રિજ્યા એ આવી જેટલી છે અને પૃથ્વીનું દળ એની જેટલું છે. હવે આપણે પૃથ્વીની સપાટી ઉપરથી એક પદાર્થને ફેંકીએ ઉપર તરફ, સ્વાભાવિક છે કે અમુક ઊંચાઈ પ્રાપ્ત કરશે ને પાછું જમીન પર જ પડે. એ જ રીતે બીજો કોઈ પદાર્થને જે ઊંચાઈએ પહેલા ફેંકેલું તેના કરતા વધુ ઊંચાઈએ ફેંકીએ તો એ પણ વધુ ઊંચાઈ પ્રાપ્ત કરીને પાછું છેલ્લે જમીન પર જ પડશે. તો નિષ્ક્રમણ ઉર્જા એટલે શું? તો આપણે એવી ઉર્જા આપીએ એ પદાર્થને કે એ પૃથ્વીની સપાટીથી દૂર જતો રહે, અનંત અંતરે પાછો પૃથ્વીની સપાટી પર આવે છે, એ માટે આપણી પડતી ઉર્જાને નિષ્ક્રમણ ઉર્જા કહેવાય છે. ધીરે ધીરે સમજીએ, સ્ટેપ બાય સ્ટેપ. ધારો કે આ પૃથ્વીની ત્રિજ્યા આપણે જોઈએ તેમ આવી છે અને પૃથ્વીની સપાટીથી એચ જેટલી ઊંચાઈએ આ સ્મોલ એમ દળનો પદાર્થ છે. તો પૃથ્વીના કેન્દ્રથી એ પદાર્થનું અંતર સ્મોલ આર બરાબર આરી પ્લસ એચ કહેવાશે. તો પૃથ્વીની સપાટીથી એચ જેટલી ઊંચાઈ, પૃથ્વીની આ સપાટીથી એચ ઊંચાઈએ પદાર્થનું દળ સ્મોલ એમ છે અને તે સ્થિર છે. જો એ સ્થિર હોય તો એની કુલ ઉર્જા, કુલ ઉર્જાનો આપણે સૂત્ર ખબર છે કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, જો એ સ્થિર હશે તો એની ગતિ ઉર્જા એ ઝીરો કહેવાય. સ્થિતિ ઉર્જાનો આપણને સૂત્ર જ ખબર છે કે માઇનસ જી એમ વન એમ ટુ બાય આર. તો અહીં ઉર્જા માઇનસ જી એમ વન તરીકે આપણે પૃથ્વી લઈએ જેનું દળ એમ ઈ છે અને એમ ટુ તરીકે આ સ્મોલ એમ દળનો પદાર્થ જેનું દળ લઈએ છે સ્મોલ એમ છેદમાં આર, એટલે કે કેન્દ્રથી આનું અંતર જે કહેવાશે આરી પ્લસ એચ. તો આ પદાર્થને, સ્મોલ એમ દળના પદાર્થને આટલી ઉર્જા એ ફેંકવાનું છે બરાબર. પણ આટલી ઉર્જા એ ફેંકશે તો એ પાછો જમીન ઉપર જ આવે છે, પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જ પાછો આવશે. પણ આપણે તો એવી રીતના ફેંકવાનો કે જે પૃથ્વીની સપાટીથી અનંત અંતરે જતો રહે અને પાછો પૃથ્વીની સપાટી પર આવે છે. તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટીથી અનંત અંતરે જે ઉર્જા છે એ ઉર્જા શૂન્ય છે. મતલબ કે આને પૃથ્વીની સપાટીથી અનંત અંતરે લઈ જવો હોય તો આપણે ઉર્જા શૂન્ય કરવી પડે. તો ઉર્જા શૂન્ય ક્યારે થશે? આ માઇનસ છે. જો આપણે ઉર્જા પ્લસ જી એમઈ એમ ના છેદમાં આરઈ પ્લસ એચ જેટલી રાખીએ તો આ બંનેનો સરવાળો શૂન્ય થશે. તો આ આપણે જે ઉર્જા લીધી પ્લસ જી એમઈ એમ બાય આરઈ પ્લસ એચ એ જ આપણી એ
માઈનસ જી એમ એમ બાય આર એમ પ્લસ એચ જેટલી ઉર્જા આ પદાર્થ પાસે તો છે જ, કારણ કે સ્થિર છે. જો આપણે આટલી એટલે કે પ્લસ જી એમ એમ બાય આર એમ પ્લસ એચ જેટલી વધારાની ઉર્જા એને આપી દઈએ તો તે અનંત અંતરે જતો રહેશે અને પાછો પૃથ્વીની સપાટી પર આવે છે. તો આ ઉર્જાને આપણે નિષ્ક્રમણ ઉર્જા કહીશું. તો નિષ્ક્રમણ ઉર્જા એટલે શું ફરીથી સમજીએ કે પદાર્થને એવી ઉર્જા આપવામાં આવે કે જે પદાર્થ પૃથ્વીની સપાટી અથવા તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી અનંત અંતરે જતો રહે કે જેથી પૃથ્વીની સપાટી ઉપર પાછો આવે જ નહીં. તો ત્યારે આપી પડતી ઉર્જાને નિષ્ક્રમણ ઉર્જા કહેવાય, જેનું મૂલ્ય આકૃતિના આધારે એ પ્લસ જી એમ એમ બાય આર પ્લસ એચ જેટલું છે. જો આ એમ કરવો પદાર્થ પૃથ્વીની સપાટી પર જ હોય તો શું કરશું? તો પછી એચ ની વેલ્યુ ઝીરો લેશું, તો ત્યારે સૂત્ર જી એમ એમ બાય આર જ રહેશે. હવે આપણે નિષ્ક્રમણ ઉર્જા બાદ નિષ્ક્રમણ ઝડપ વિશે જોઈએ છે. તો જે રીતે નિષ્ક્રમણ ઉર્જાની વ્યાખ્યા હતી તે જ રીતે નિષ્ક્રમણ ઝડપની રહેશે કે પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ રહેલા પદાર્થને આપણે એટલી ઉર્જા એટલો વેગ આપીએ એટલી ઝડપ આપીએ કે જે પૃથ્વીની સપાટીથી અનંત અંતરે જતો રહે અને પાછો પૃથ્વીની સપાટી પર આવે છે, તો ત્યારે આપી પડતી ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહેવાય. તો આ સ્થિતિ આગળ એની જે ગતિ ઉર્જા છે એની નિષ્ક્રમણ ઉર્જા જેટલી થશે, એટલે કે જી એમ એમ બાય આર પ્લસ એચ જેટલી. તો અહીંયાથી બંને બાજુથી એમ જેટલું એ કેન્સલ થશે. તો માટે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ જી એમ ના છેદમાં આર પ્લસ એચ લખાશે. તો માટે હું અહીં વીઈ ને સૂત્રનો કરતા બનાવું, કારણ કે વર્ગ છે એટલે બંને બાજુ વર્ગમૂળ લેવો. તો સૂત્ર ટુ જી એમ ના છેદમાં આર પ્લસ એચ થશે. જો મારે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર પૃથ્વીની સપાટી માટે જોઈતું હોય તો અહીંયા એચ ની વેલ્યુ એ શૂન્ય લેવી પડે, કારણ કે આપણે પૃથ્વીની સપાટીથી એચ ઉછાળીએ છીએ. પૃથ્વીની સપાટી એટલે કે આ, તો આપણે એચ નું મૂલ્ય અહીંયા ઝીરો લેવું પડે તો જ આ અંતર એ આની જેટલું થશે. તો ત્યારે સૂત્ર વીઈ બરાબર વર્ગમૂળમાં ટુ જી એમ ના છેદમાં આરી જ આવશે. હવે આ સૂત્ર થઈ ગયું છે, પણ આપણે નિષ્ક્રમણ ઝડપના સૂત્રમાં ગુરુત્વ પ્રવેગ લાવવું છે. તો ગુરુત્વ પ્રવેગ લાવવા માટે હું આરી વડે ગુણું અને આરી વડે ભાગી લઉં. તો આટલો જે ભાગ છે જી એમ બાય આરી સ્ક્વેર થશે, જે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે પૃથ્વીની સપાટી આગળ, તો એને આધારે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર થશે ટુ જી ઇન્ટુ આર. તો આ થઈ ગઈ આપણી નિષ્ક્રમણ ઉર્જા અને આ નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર.